નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો તમે સ્ક્રીનના સામે આ જે પેપર છે, આપણે કાલનું પેપર છે એટલે 13 માર્ચનું જે પેપર છે, બહુ જ એકદમ રિયલ, એકદમ ઓરિજિનલ પેપર તમે તમારી સ્ક્રીનના સામે જોઈ રહ્યા છો. ઓકે મિત્રો, તો આપણે વાત કરી લઈએ કે જ્યાં જે પ્રશ્ન હતા એ 7 થી 8 પેપર આવવાનું છે કે નહીં, જે આપણે સ્ટાન્ડર્ડ અને બેસિક જે બંને જે છે એમના 8 પેપર આવવાનું છે. બહુ ઇઝી પેપર છે, બહુ જ સરળ તરીકેથી હું આ પ્રશ્ન તમને આપી રહી છું. તો તમે આ પ્રશ્ન એકવાર વાંચી લેજો, એના સુધી પ્રશ્ન જોઈ લેજો અને પછી તમે પ્રેક્ટિસ કરવા બેસશો તો આ પ્રશ્નની એકવાર પ્રેક્ટિસ જરૂરથી કરી લેજો, કેમ કે આ પ્રશ્ન કાલે તમારી બોર્ડ પરીક્ષામાં આવશે જ ને આવશે જ. ઓકે, તમને ટ્રસ્ટ ના હોય તો એકવાર 15-20 મિનિટના માટે આ વિડીયો જોઈને ટ્રાય કરી લો. ઓકે, હવે આપણે વાત કરીએ લઈ કે ભાઈ આ જે પ્રશ્ન પેપર છે એના જવાબો અને આન્સર PDF કેવી રીતના મળશે. તો જવાબો હું અત્યારે તમને નહીં આપું, કેમ કે આપણા જોડે વધારે ટાઈમ નથી અને કાલે આપણું પેપર છે. અત્યારે હું જવાબો તમને કરાવી બેસીશ તો આખી રાતે જતી રહેશે. ઓકે, તો પ્રશ્ન તમને અહીંયા આપું છું, ખાલી પ્રશ્નપત્ર આપણે વાંચી લઈએ અને જવાબો તમને વિડીયોના એન્ડમાં મળી જશે. કેવી રીતે ડાઉનલોડ કરવું છે એ બધું વિડીયોના એન્ડમાં હું તમને જણાવી દઈશ. તો ફટાફટ આપણે પ્રશ્ન વાંચી લઈએ. સૌથી પહેલાં ભાગ એક. ઓકે, વિભાગ એક પ્રશ્ન છે અહીંયા. sec² θ માઇનસ 8 tan² θ ઇક્વલ્સ ટુ 8 થાય. 7 × 11 × 13 + 13 એ અવિભાજ્ય સંખ્યા છે. 1/2, 1/3, 1/4 એ સમાંતર શ્રેણી છે. સમીકરણ x² - 4x + m = 0નું એક બીજ 3 હોય તો m = 3 થાય. વિધાન સાચું છે કે સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. ઓકે, ભૂસાએ 12k = 6 અને લસાએ 12k = 36 હોય તો કે કેટલા થશે. દ્વિઘાત બહુપદી 3x - x² + 8 ના શૂન્યનો અલ્ફા અને બીટા બીટા શોધો. 27x + 63y = 45 અને 63x + 27y = 135 હોય તો x + y કેટલા થશે. ab - bb અને b2a - b નો જોડતા રેખાખંડ ab નું મધ્ય બિંદુ એમના યામ ખાલી જગ્યા. એક વાક્ય શબ્દ કે આંકડા જવાબ આપો. આપેલ આવૃત્તિ વિતરણનો મધ્ય સ્તર વર્ગ જણાવો. જો pa - pa = 0.8 હોય તો pa નું મૂલ્ય જણાવો. જો જે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તેવા વર્તુળનો વ્યાસ કેટલો થાય. લઘુકોણ થીટાના કયા મૂલ્ય માટે cot(2θ.cot)7θ = 1 થાય. વિધાન સાચું બને તેવી રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ ત્રિજ્યાવાળા એક ગોળકના 4 સરખા ભાગ કરતા કોઈ એક ભાગનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. સમીકરણ યુગમ 2x + 2y + 2 = 0 અને 4x + ky + s8 = 0 અને અન્યનો ઉકેલ હોય તે માટે k = - થાય. નીચે આપેલ આકૃતિમાં PA અને PB એ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે, તેમજ એંગલ AOP = 55 ડિગ્રી હોય તો એંગલ APB ખાલી જગ્યા થશે. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંખ્યા ડેશ થાય. વિભાગ B સાબિત કરો કે 5 + 2√7 અસમાન છે. દ્વિઘાત બહુપદી 6x² - 13x + 6ના શૂન્યનો શોધો. સુરેખ સમીકરણ યુગમ 4/3x + 2y = 8 અને 4 2x + 3y = 12 સુંગત છે કે નહીં તે ચકાસો. અથવા તમે આ પ્રશ્ન કરી શકો છો. આપેલા સમીકરણ યુગમનો આદેશની રીતે ઉકેલ શોધો. જો PQ અને R એ એંગલ PQRના ખૂણા હોય તો સાબિત કરો કે sec P + Q / 2 = cos sec R / 2 થશે. 2 sin θ + cos θ = 2 હોય તો tan θ શોધો. અથવા આ પણ કરી શકો છો તમે. આકૃતિમાં દર્શાવેલા મજૂબ ચતુષ્કોણ PQRS એક વર્તુળને
પરિગત છે. સાબિત કરો કે પી ક્યુ પ્લસ આર એસ ઇક્વલ્સ ટુ આર ક્યુ ક્યુ આર પ્લસ પી એસ. અથવા બે સમકેન્દ્ર વર્તુળાની ત્રિજ્યાઓ 29 સેમી અને 21 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ છે તો તેની લંબાઈ શોધો. નીચે આપેલ અવરોધિ વિતરણ પરથી બહુલક શોધો. સલમા અને મુન્ના મિત્ર છે. વર્ષ 2019માં બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, જન્મદિવસ એક જ થાય તેની સંભાવના શોધો. દ્વિકાળ સમીકરણ 5x ઇક્વલ્સ ટુ 6 + 2 / xના બીજ પૂર્ણવર્ગીની રીતે શોધો. અથવા દ્વિકાળ સમીકરણ √2x² + 7x + 5 √2 = 0ના બીજ અવિકરણની રીતે મેળવો. નીચે આપેલી આકૃતિ પી ક્યુ પેરેલ બી સી છે, તે પરથી એ બી શોધો. વિભાગ સી. બહુપદી 3x³ + x² + 2x + 5ને જી એક્સ વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે 3x - 5 અને 9x + 10 મળે છે તો જી શોધો. બે ચોરસમાં ક્ષેત્રફળનો સરવાળો 468 મી છે, 468 મી સ્ક્વેર છે અને તેમની પરિમિતિનો તફાવત 24 મી હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 65, 67, 69 અને 10, 17, 24ના એન પદ સમાન થાય. અથવા નીચે આપેલી સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. −2 −5 −8 −2 = 27. પ્રશ્ન નંબર 30. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ P2 3 Q3 −2 R −3 −5 અને S −4 −2 હોય તો પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ શોધો. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. 15 મિનિટના સમય ગોળા દરમિયાન વર્તુળકાર ચંદા પર છે તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? એક પૂર્ણ પ્રમીભણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે? ઓકે, પછી અથવા તમે આ નીચેનો પ્રશ્ન પણ કરી શકો છો. નીચે આકૃતિમાં દર્શાવેલા ચતુર્ષ ઓ એ સી બી નું કેન્દ્ર ઓ છે અને વ્યાસ 7 સેમી છે. જો ઓડી ઇક્વલ ટુ 2 સેમી હોય તો ચતુર્ષ ઓ એ સી બી નું ક્ષેત્રફળ શોધો. દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એક અર્ધગોળક ઉપર એક પોળો નળાકાર બેસાડેલો હોય તેવો એક વાસણ છે. અર્ધગોળકનો વ્યાસ 28 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 26 સેમી છે. વાસણની અંદરની સપાટીનો પૃષ્ઠફળ શોધો. 100 વ્યક્તિની ઉંમરની વિગત દર્શાવતો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો આ માહિતીનો મધ્યસ્થ શોધો. નીચે આપેલ આવૃત્તિ વિસ્તારનો મધ્ય 18 છે તો ખૂટતી આવૃત્તિ એફ શોધો. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સેક્શન ડી. એક હોડી નદીના સામા પ્રવાહે 40 કિમી અને પ્રવાહની દિશામાં 49 કિમી અંતર ખપતા 15 કલાક લાગે છે. તે હોડીને તે જ નદીમાં સામા પ્રવાહે 25 કિમી અને પ્રવાહની દિશા 35 કિમી અંતર ખપતા 10 કલાક લાગે તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. 100 મીટર ઊંચીવાળી એક ટેકરી પરથી નિરીક્ષણ કરતા એક મિનારાની ટોચનું અવશેત કોણ 30 ડિગ્રી અને તેનો તળિયાનો અવશેત કોણ 45 ડિગ્રી માલુમ પડે છે તો મિનારાની ઊંચાઈ શોધો તથા ટેકરીથી મિનારાનો અંતર શોધો.
6 સેમી ત્રિજ્યા અને 15 સેમી ઊંચાવાળા એક પાત્રનો અંતર લંબવર્તીય નળાકાર છે. તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલું છે. તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 3 સેમી ત્રિજ્યાવાળા શંકુ આકારના કોણ પર અર્ધગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. તો આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોણ ભરી શકાય છે તે શોધો. પછી એંગલ એક્સ વાય ઝેડમાં એક્સ વાય સ્ક્વેર પ્લસ એક્સ ઝેડ સ્ક્વેર ઇક્વલ્સ ટુ વાય ઝેડ સ્ક્વેર હોય તો સાબિત કરો કે એંગલ એક્સ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી થાય. 4 સેમી અને 3 સેમી લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. રચનાના મુદ્દા લખો. અને આ લાસ્ટ પ્રશ્ન એ અથવામાં તમે લખશો 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 7.5 સેમી દૂર આવેલા બિંદુઓમાંથી વર્તુળના સ્પર્શકની જોડ રચી તેમની લંબાઈ માપો. રચનાના મુદ્દા લખો. ઓકે મિત્રો, તો આખું પેપર હતું તમારે કાલનું, એટલે 13 માર્ચનું એકદમ રિયલ એકદમ ઓરિજિનલ પેપર તમને આ તમારી સ્ક્રીન સામે મળી ગયું છે. બહુ સરળ પેપર હતું આ વર્ષે તમારું. હવે આપણે વાત કરી લઈએ કે પેપરનું PDF અને આન્સર્સ કે તમે કેવી રીતે ડાઉનલોડ કરશો. ઓકે, ચાલો હું તમને મારી જોડે ગૂગલ ઉપર લઈ જઈને બતાવી દઉં કે કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આપણે આવી ગયા છે નોર્મલી ગૂગલ ઉપર અને આપણે અહીંયા સર્ચ કરવાનું છે STUDYVILLAGE. સ્ટડી વિલેજ આવી રીતના સર્ચ કરવાનું છે. આ સ્ટડી વિલેજની એક હોમ પેજ અહીંયા તમારી સામે ઓપન થઈ જશે. આને ક્લિક કરીને જે તમારે ગુજરાતનું પેપર છે અને આન્સર્સ કી છે બંને ડાઉનલોડ કરી લેજો. આ જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપવાની હતી અને આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે. તમે તમારું શું કહેવાય, વિડીયો એન્ડ સુધી જોઈ ગયો હોય તો કોમેન્ટ સેક્શનમાં યસ કરીને લખી દો. ઓધર બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે બીજા આવાવાળા જે સબ્જેક્ટ છે એના વિડીયો પણ તમને અમારા ચેનલમાં મળી જશે. અને કાલે આવીને ફટાફટ તમે અમારા ચેનલ ઉપર આન્સર્સ કી જોઈ લેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.